દિવાળીના તહેવાર ટાણે લોકોને અનુકૂળતા રહે તે માટે રવિવારે બંધ રહેતા સરથાણા નેચર પાર્કને ચાલુ રાખવામાં આવશે. તેના સ્થાને સોમવારના દિવસે બંધ રાખવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવાર ટાણે લોકોને અનુકૂળતા રહે તે માટે રવિવારે બંધ રહેતા સરથાણા નેચર પાર્કને ચાલુ રાખવામાં આવશે. આ સ્થાને સોમવારના દિવસે બંધ રાખવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે. મુલાકાતીઓ માટે 23 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીના 22 દિવસો દરમિયાન દર રવિવારની જગ્યાએ દર સોમવારના દિવસે નેચર પાર્ક મુલાકાત માટે બંધ રહેશે. દર સોમવારથી શનિવાર દરમિયાન રોજ સવારે 10 થી 1 કલાકમાં 400 તથા બપોર બાદ 2 થી 5 કલાકમાં 400 મળી દૈનિક 800 મુલાકાતીઓને માત્ર ઓનલાઈન ટિકિટ બુકિંગ દ્વારા જ પ્રવેશ અપાશે. મુલાકાતીઓએ કોવિડ માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. નેચર પાર્ક દિવાળીને ધ્યાને લઈ મુલાકાતીઓ માટે દર રવિવારની જગ્યાએ દર સોમવારે બંધ રહેશે. પ્રવેશ મેળવવા મનપાની વેબસાઇટ તેમજ પાલિકાની એપ્લિકેશન ઉપરથી પણ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકશે. હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સુરત મહાનગરપાલિકા. સરથાણા નેચર પાર્ક કોવિડની પરિસ્થિતિ થોડીક ઓછી થવાના કારણે મુલાકાતીઓ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ દ્વારા શરૂ કરવામાં આવેલો હતો. અત્યાર સુધી દર રવિવારે ઝૂ બંધ રાખવામાં આવતું હતું, પણ હમણાં દિવાળી વેકેશનને રજાઓને ધ્યાનમાં રાખીને કમિશનર સાહેબની સૂચના પ્રમાણે દર સોમવારે ઝૂ બંધ રહેશે. આગામી 4 રવિવાર સુધી રવિવારે ઝૂ શરૂ રહેશે, પણ હમણાં ઝૂમાં જે એન્ટ્રી છે એ લિમિટેડ જ રાખવામાં આવેલી છે. ઓનલાઈન ટિકિટ દ્વારા દૈનિક 800 મુલાકાતીઓ જૂની મુલાકાત લઈ શકશે.